નમસ્કાર, હું અબ્દુલ અઝીઝ એ પઠાણ, રહેવાસી બંગલા નંબર 20, ફૈઝે મોહમ્મદી પાર્ક. અમે ટોરન્ટ પાવરના ગ્રાહક છીએ. અમારો ગ્રાહક સર્વિસ નંબર 3202639 છે. અમે અમારું બિલ રેગ્યુલર ચૂકતે કરીએ છીએ, છતાં છેલ્લા 4-5 માસથી પાવર લોસની સમસ્યા હેરાન કરતી હતી. ફોન પર ફરિયાદ કરતા માણસો વિઝિટમાં આવે અને બીજા દિવસે ટોરિનની ટીમ આવશે તેમ કહીને જતા રહેતા. એ રીતે અવારનવાર બનતું અને આ સમસ્યા છેલ્લા 3-4 માસથી પાવર લોસની સમસ્યા અમને સતાવતી હતી. એટલે એકવાર તો રિપ્રેઝેન્ટેટિવ ટોરન્ટના આવ્યા અને મને સલાહ આપી કે તમે 3-ફેઝ પાવર લઈ લો. એટલે મેં એમને રજૂઆત કરી કે હું 3-ફેઝનો ખર્ચો શા માટે કરું, હું ટોરન્ટનો બિલ રેગ્યુલર નથી ભરતો, તો મને પૂરો પાવર લેવાનો મને હક છે. તો એ લોકો માનતા નહોતા અને કામ કરતા નહોતા, અમારો પ્રોબ્લેમ સોલ્વ થતો નહોતો. આ પ્રોબ્લેમ અમારી આજુબાજુના બીજા 3 મકાનમાં બી હતો. પછી મેં છેવટે કંટાળીને શ્રી ગિરીશભાઈ શાહ, કે જેઓ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં છે, તેમને મેં કમ્પ્લેન કરી અને કમ્પ્લેનની કોપી ટોરન્ટમાં આપી. એમણે બીજે દિવસે નોટિસ ઇસ્યુ કરી ટોરન્ટ પાવરને, કે ટોરન્ટ પાવરમાંથી મને ફોન આવ્યો કે સાહેબ, અમે તમને મળવા માંગીએ છીએ. એટલે મેં ઓફિસર્સને બોલાવ્યા, ઓફિસર્સ મને મળ્યા અને એમણે મને વચન આપ્યું કે તમારો આ પ્રોબ્લેમ 10-12 દિવસમાં સોલ્વ કરી આપીશું. એના માટે અમારે હેવી કેબલ નાખવો પડશે, તો તમારું કામ થઈ જશે. એટલે અમે લોકો એગ્રી થયા અને એમણે 3-4 દિવસ પછી કામ શરૂ કર્યું. હવે હેવી કેબલ નાખ્યા પછી અમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. સાથે સાથે રિપ્રેઝેન્ટેટિવે અમને એવી બી રજૂઆત કરી કે જો તમે આખી સોસાયટી અમને કહેતી હોય તો અમે આખી સોસાયટીમાં હેવી કેબલ નાખવા તૈયાર છીએ. તો મેં એમને કહ્યું કે ભાઈ, એના માટે તો અમારે જનરલ બોડીમાં પૂછવું પડે. પણ હવે જનરલ બોડી અમારી થઈ ગઈ છે અને એમાં અમે ઠરાવ બી પસાર કરી દીધો છે કે આખી સોસાયટીમાં હેવી કેબલ નાખવા. અને હું એહસાન માનું છું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરનો અને એના કર્મચારીઓનો, કે એમણે ખંતી મારું કામ કર્યું, મારી ફરિયાદ દૂર કરવાની કોશિશ કરી. અને હું બીજા દોસ્તોને બી સલાહ આપીશ કે આપનો કોઈ બી પ્રોબ્લેમ હોય તો આપ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં મેમ્બર થઈને કમ્પ્લેન કરશો તો આપનો પ્રોબ્લેમ ચોક્કસ દૂર થશે. થેન્ક યુ.